सेनापति तू? हाँ आती तूफानी रात्रे आ रात करता करोड़ गणु तूफान मारा तन मन में जाग्यो छे जोरावर हूँ तारा वगर जीवी नहीं सकू। अरे मैनावती जाणवा छे तो अग्नि में हाथ नाखी ने शू वळवानुं हतुं। अरे क्या तू राजमहल ने ओढ़े रहनारी अने क्या हूँ झूपड़ी वसनारो जीव। प्रेम कदी महल के झूपड़ी ना भेद ने जाणतो नथी। प्रेम तो जाने छे मात्र प्रेम ने आ प्रेम नुं परिणाम शुं आवशे ए तू जाने छे मैनावती। जोरावर प्रेम करनार कदी परिणाम नी परवा करता नथी। अरे एक बार तारा नाम नो सिंदूर मारी सेती मा पुर्या पछी कदाच पळ मा पण मने मौत आवशे तो पण मने मीठू लागशे। जोरावर मुज गरीब ने काजे शा माटे मौत ने नोतरे छे मैनावती? जोरावर मौत नो डर बतावीने तू मने जाकारो देवा मांगे छे पण आज हूं फैसलो करीने जावी छु का तो भव भव जोरावर नी थईने रहीश का तो काजे कटार खाईने मैनावती ना। जोरावर चितर मा जागेला झंझावात ने शांत करवा एक चपटी सिंदूर आ भागणी ना सेठा मा भरी दे। हूँ भव भव तारी चरण रज थईने रहीश। जोरावर चरण रज थईने रहीश। मैनावती तारू स्थान मारा चरण मा नहीं मारा हृदय मा छे। जोरावर जो तने साचो प्रेम करो हसी ने तो जगत की कोई ताकत अपने जुदा नहीं कर सकी सिवाय सिवाय के विधाता वैरण था। तू आ हराम खोचवाई बीजे क्या नहीं जाए पर आज तने आ हालत में जोई ने मने दिक्री कहता है शरम आवे छे। मैना पिताजी मैं जोरावर साथे लग्न करी लीधा छे। कौन जाने छे के तारा लग्न अनिश्चित थया छे। चल जग मेल चल। क्या जी बाराज महाराज मैना मारी पत्नी छे अइया तमारो अधिकार नहीं चाले। दारा जेवा देश तोई साथे मारी दिक्री ना लग्न होय जोरावर तारी औकात शू छे। महाराज आ मारू घर छे तमारू राज नहीं क्या तमारा जोर कम चाले। सिपाईओ तुली मो दुकरी मैनावती जोरावर जेवो कोई लड़वाइयो न तो कोई बहादुर न तो कोई वीर न तो पण मात्र नी एक ज भूल के तारी साथे प्रेम कर्यो देश निकाल पानू छताय न समझो नहीं तो आजे ना आल रथा એમના મૃત્યુથી મારા હૃદયમાં રહેલો એમનો પ્રેમ ઓછો નહીં થાય બાપુ। હું જીવનભર એમના નામનો જાપ જપીશ। ખબરદાર જો હવે એમ નામ લીધું છે તો એ મરી ચૂક્યો છે અને મેં તારા લગ્ન માટે સામાનસિંહને સંદેશો પણ મોકલી દીધો છે પણ હું આ લગ્ન નહીં કરું બાપુ।
મે મારું આખું ને આત્મા મારા સ્વામીને અર્પણ કરી દીધા છે. તો શું તારા બાપના નામને બટ્ટો લગાડી મને ઝેર પીવા માટે મજબૂર કરવો છે? મેનાવતી, તારે આ લગ્ન કરવા જ પડશે. આ લગ્ન નહીં થાય બાપુ, હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. રાજમહેલ ની રાજપુરી, પણ ઝૂંપડીએ જીવ બાંધી બેઠી. મારા બાપુ એ ખાનદાન ની ખોટી કુમારીમાં મારા રંગ પ્રેમી ને વેચી નાખ્યો, જેનું કંકુ મેં કપાળે ઘોડ્યું છે. તમારા કપાળે લાગેલા કંકુને ઉજળું કરી દેખાડનાર કોઈ મળે તો તમે રાજમહેલ પાછા ફરશો? એટલે તમારા બાપુની ઉજળી આબરૂ જળવાશે, તમારા અંગને કોઈ દી આભરછેટ નહીં લાગે, બેવની આબરૂ સચવાઈ જશે. બેવની આબરૂ બચાવવાની વાત કરનાર તમે કોણ છો? મારું નામ સામનસિંહ છે. તમારી હારે ફેરા ફરવા જતો હતો ત્યાં તમે માર્ગમાં જ મળી ગયા. હવે તો ફેરા ફરવાનો મનસુબો ટળી ગયો ને? ના મેના દેવી, ખાનદાનની આબરૂ માટે ખપી જનાર આપણે શું સાથે જીવીને ઘરની આબરૂ ન જાળવી શકીએ? એટલે હું તમારી સાથે ફેરા ફરીશ, જગતની દ્રષ્ટિએ તમારો પતિ થઈને રહીશ, પણ કોઈ દી તમારા અંગનો ઉછાળો પણ નહીં લઉં. અને જેને મેં પરમેશ્વર માને પૂજો છે એના પ્રેમની પ્રસાદી રૂપે બાળક જન્મશે તો હું એનો બાપ બની એના માટે મારો જીવ આપતા જરાય વાર નહીં લગાડું. કોના વખાણ કરું? મને પ્રેમ કરીને મૃત્યુને ભેટનાર ના, કે પછી બીજાના પ્રેમ માટે બલિદાન દેવા તૈયાર થનાર તમારા? હું ક્યાં છું? મારી મહેના ક્યાં છે? મારી મહેના ક્યાં છે? પ્રાણે બીજે પણ આવી દેશે એવી તે કોણ છે જેને તું આટલો પ્રેમ કરે છે? તો એ પ્રેમ ની વાત ભૂલી જા ભાઈ, રાજમહેલ માં રહેનાર ને મન પ્રેમ એ રમત ની વાત હોય છે, જેની ઈચ્છા પૂરી થતા જ ભૂલી જાય છે. નહીં, મારી મેનાવતી એવું કદી નહીં કરે, કારણ કે એને તો મારા હાથે સેથામાં સિંદૂર પુરાવ્યો હતો. મારી બહેનના સેથામાં પણ રાજમહેલના એક નબીરાએ સિંદૂર પૂર્યું હતું, એની સાથે પ્રેમનું નાટક કરી એની આબરૂ લૂંટી હતી, અને જ્યારે માં બનવાની થઈ ત્યારે એને ઠુકરાવી દીધી. મારી બહેને આત્મહત્યા કરી, તેથી હું રાજમહેલ સાથે બગાવત કરી બેઠો છું. તને પણ ખાતરી થશે કે આ કાતિલ સિંહ ખરું કહેતો હતો. મેનાવતી, મારી સાથે છોડ કરી, પણ આ લગ્ન વેદી માં પણ આપણું પણ જીવન પર સળગ પડે છે, સમર્પિત છે. આપણી બંને વચ્ચે અવતાર રાખો આ લક્ષ્મણ રેખા રહેશે. Thank you.
सात वर्ष ना वाणा वही गया तो है जनो पत्तो न मळ्यो ए बात पर आंसू सारा वाते शू वळवानु हवे तो भाग्य पर ज बधी वात छोड़ी देवानी रही मामा हूं गुलराम साथे घोड़े सवारी करवा जाऊं नहीं नहीं बेटा हवे मने डर लागे छे घोड़े मां डर छनो घोड़े सवारी से डरशे तो पछि काले राज केम करशे जाओ बेटा जाओ जा बस હવે તો કુંવર મોટો થાય અને એના હાથમાં રાજ્યનો કારભાર ક્યારે સોંપું એ સપનું છે ભાઈ ભાઈ મારું તો ભાગ્ય ફૂટી ગયું અરે સો સો સપના તૂટી ગયા આ આરટીસી ને સુમતીના બાપુ સ્વર્ગે સીધાવ્યા અને આમ ઓશિયા તેને મારે તારે આશરે આવવું પડ્યું મામા રડ નહીં બેન ચિંતા ન કરો દીકરો અરે આ ઘર પણ તમારું છે ને તારે આશરે અમે ક્યાં સુધી પડ્યા રહેશું ભાઈ અરે મારું તો રાજ્ય રચડી ગયું બેન આ તારું જ રાજ્ય છે આ રાજમહેલમાં તારા હુકમનો અનાદર કોઈ જ નહીં કરે બેન કોઈ જ નહીં કરે બાબા બાબા ઉભા રહ્યો તું બહુ આગળ નીકળી ગયા બાબા ઉભા રહ્યો જો હું ઘોડો ઉભો રાખું છું પણ એક શરતે તારે આંબા ઉપરથી કેરી તોડીને આપવી પડશે ગુવાર આ હાર પડી જલા આંજે તો કેરી બહુ ખાટી લાગે તો હું જાઉં ના 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 હું તમે ઉભા રહો તમે ઘોડા પરથી એટા ઉતરો હું તમને કેરી ફાડી દઉં છું આવો ઉભા રહો ઉભા રહો બાપા હવે તમારે ઉપર ચડવું પડશે હવે તો તોડવી પડશે કુંવર માનતા નથી અને મારા હાડકા કોકરા કરી નાખશે બાપા મારા હાડકા કોકરા કરી નાખશે આવડો મોટો ઢોળ જેવો થયો અને કેરી નથી પાડી આપતો તારે કેરી ખાવી છે ને હા ખાવી છે ઉભો રે હમણાં જ તોડી આપું બસ બસ હવે નીચે આવતો રે તને ક્યાં વાગ્યું તો નથી ને ચાલ્યા કરે યાર આવું તો રોજ વાગ્યા કરે ઘોડો લઈ આવ લઈ આવ લઈ આવ
તું ક્યાં રહે છે? અહીં જ જંગલમાં. પણ તું ક્યાં રહે છે? હું તો રાજમહેલમાં રહું છું. રાજમહેલ? મારા બાપુ એમ કહેતા હતા કે રાજમહેલના માણસો બહુ ખરાબ અને ખતરનાક હોય છે. તે રાજમહેલ જોયું છે? નહીં. કોણ કોણ રહે છે ત્યાં? મારા બાપુજી છે, મારી માં છે. માં કેવી હોય? માં લે, માં તો બહુ સરસ હોય. રોજ વહેલા ઉઠાડે, નવડાવે, ખવડાવે અને બહુ હાલ કરે. તું મને માં સાથે મેળવીશ? ચાલ ચાલ, તું રાજમહેલમાં. માં? એ માં, માં અહીં તો બધું બહુ સરસ છે. છી છી, કોણ છે આ ગંદો છોકરો? એ તું કોણ છે ગંદી? એવું ના બોલાય બેટા, એ તારા ફોઈ છે. શું સંગે છે આ છોકરો એના મનમાં? ચાલ બેટા. માં, માં આ મારો દોસ્ત છે, એ જંગલમાં રહે છે, એને માં નથી, એટલા માટે તને જોવા આવ્યો છે. શું નામ છે તારું બેટા? રાજ. સરસ નામ છે હો. અચ્છા તો હું જાઉં? બસ આટલી વાર માં શું ઉતાવળ છે? મારા બાપુ મારી રાહ જોતા હશે. કુંવર, કાલે મળીશ ને? કાલે તો મારો જન્મદિવસ છે, તો અહીંયા આવીશ? મારા બાપુ કહેતા હતા કે કાલે તો મારો પણ જન્મદિવસ છે. તો તું જરૂર આવજે, આપણે બંનેના જન્મદિવસ સાથે ઉજવીશું. હા, જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી હું મારો જન્મદિવસ નહીં ઉજવું. હા બેટા, કાલે જરૂર આવજે. હું આવીશ ને? હા હા માં. ઉભો રહે બેટા, તું એકલો કેમ જઈશ? ભોલુરામ. જી માં સાહેબ. આની જરા મૂકી આવજો. જવા હુકમ બા સાહેબ. અચ્છા કુંવર, માં જે આવજો. આવજો માં. રાજમહેલ ગયો હતો? શા માટે? ત્યાં મારો એક દોસ્ત રહે છે. બાપુ, તમે તો કહેતા હતા ને કે રાજમહેલ ના માણસો બહુ ખરાબ હોય છે, પણ કુંવરની વાત તો બહુ જ સારી છે. બેટા બેટા, તું હજી નાનું છે. આ દુનિયામાં કોણ સારું ને કોણ ખરાબ એની તને શું ખબર? એ લોકો પહેલા પ્રેમ કરે છે અને પછી દગાબાજી. પણ કાલે તો કુંવરે મને એની જન્મદિવસની ઉજવણી માટે બોલાવ્યો છે. બાપુ હું જાઉં? નહીં, ખબરદાર. જો આજ પછી રાજમહેલની ક્યારે વાત કરી છે તો તારી સાથે વાત નહીં કરું. બેટા વાત નહીં કરું. નહીં નહીં નહીં, જ્યાં સુધી મારો દોસ્ત નહીં આવે ત્યાં સુધી હું મારો જન્મદિવસ નહીં ઉજવું. કુંવર, રાજ, કુંવર, રાજ. જો કુંવર, હું તારા માટે કેટલી બધી કેરીઓ લાવે છું. રાજ, થી થી થી, આ તો એ જ કારવાળો જંગલી. ચુપ, ચાલ. છી, આવા ગંદા સાથે તો વાત બી ના કરવી જોઈએ. લો મહારાણી, હવે કુંવરને તિલક લગાડો, સૌ મહેમાનો રાહ જુએ છે. માં, રાજને પણ તિલક લગાડ, આજે એનો પણ જન્મદિવસ છે. ભલે. મેનાવતી, આ કંકુ માત્ર રાજકુટુંબના છોકરાઓને કપાળે જ લાગે છે, એટલે એ તિલક ફક્ત કુંવર ને કપાળે જ લાગશે. નહીં, હું એટલો તિલક નહીં લગાડું. જવા દે ને બેન, એક તિલક લગાડવાથી શું બગડી જવાનું છે? અરે આ તો બાળકો છે, લગાડો મહારાણી. ભલે. માં, તારી આંખમાં આંસુ? આજ તારો ભાઈ હોત તો હું એને તિલક કરત. તો રાજને જ મારો ભાઈ માની લે ને.
તમને આશીર્વાદ આપું કે રાજકુંવરની જોડી કદી ના તૂટે. બેટા, રાજકુંવરની જોડી કોઈ શકે ના તોડી, રાજકુંવરની જોડી કોઈ શકે ના તોડી. Thank you.
बे दिल नीचे दिलदारी जे छूटे नहीं छोड़ी राजकुवरनी जोड़ी कोई सके ना तोड़ी भाई राजकुवरनी जोड़ी कोई सके ना तोड़ जन्म जन्म नी यारी बे दिल नीचे दिलदारी जे छूटे नहीं छोड़ी राजकुवरनी जोड़ी कोई सके ना तोड़ राजकुवरनी जोड़ी कोई सके ना तोड़ी पहली बार आऊ काम करू छू ने एटले कोण छे तू तारी आ हिम्मत हूं कुवारी छोकरी और नाती होय छुपाई ने जोता शर्म नथी आती हूं तो परसे तो पानी पीवा माटे आयो तो तारू बद्दू पानी उतारी देईश मारू नाम झमकू छे झमकू तरी कोई बार आवी हिम्मत करी तो खंजर ना एक घाभेळो खतम करी देईश जा पी ले पानी जो जोथामा सुबहनी पाक पर उड़ता कुंवर जुवान थई गयो छे ने हवे तो मने काळाना धोळा आव्या छे એટલે થાય છે કે જો કુંવરના લગ્ન થઈ જાય તો હું એને બધું સોંપીને નિવૃત્તિ લઈ લઉં પણ કુંવરને લાયક કોઈ કન્યા તો હોવી જોઈએ ને અરે તમે એની ચિંતા ના કરો મારાની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે રામગઢના ભાનુસિંહ જે મારા જૂના ભાઈબંધ છે એમની એકની એક દીકરી છે સેજલ 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 પરદેશથી હમણાં જ પાછી ફરી છે મેં સંદેશો મોકલાવીને એને તેડાવી છે તમને મળીને બહુ આનંદ થયો પધારો પધારો રાજકુમારીજી પધારો આવો અરે 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 તમે મારા સ્વાગત માટે ફૂલહાર નથી લાવ્યા અરે આઈ એમ રિટર્ન ફ્રોમ લંડન હા એ તો દેખાય છે આખું લંડન ઘોડીને પી ગયા લાગો છો લંડન ઘોડીને અરે લંડન ઇઝ નોટ મેંગો કે એને ઘોડીને આમ પી શકાય ચાલો ચાલો ઓય યાર સલામી આપવાનું નક્કી કર્યું
તોપો ના મળી એટલે 21 ગડેજા ફોડીને તમને સલામી આપું છું. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ મેન એન્ડ વેરી ગુડ સ્વાગત એન્ડ વેરી ગુડ ગલગિયા. હું તને જોઈ લઈશ. અરે પ્રિન્સેસ એકવાર તો જોઈ લીધો, વળી પાછો અગેન ફરીથી શું કામ જોવો જોઈ? શટ અપ શટ અપ યુ શટ અપ. કોણ છે આઈડિયટ? કોણ છે આઈડિયટ? કુંવરનો દોસ્ત છે, નહીતર એના ચામડા છીરી નાખત. પધારો રાજકુમારીજી, પધારો. રાજકુમારીજી, આજે તો તમને વાજતે ગાજતે લઈ જઈશ અને સ્વાગતમ કરીશ. સ્વાગતમ 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 સુસ્વાગતમ. આવે છે આવે છે આવે છે આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે હા, આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે. હે એકો હાલે ને ધરણી ભુજાવે છે, રાજકુમારી આવે છે હા, આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે. એનું સ્વાગત કરતા નાચે મનડાનો મોર, નાચે મનડાનો મોર. ભૂલ થાય તો કંપે કારે જાની કોર, કંપે કારે જાની કોર. ઇડિયટ હે તો ગુસ્સો કરીને ગભરાવે છે, ગુસ્સો કરીને ગભરાવે છે. આવે છે આવે છે આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે હા, આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે. હોશિયાર સાવધાન હોશિયાર. એ તો આઉટ ગાઉટ શું બોલે સમજાય નહીં, સમજાય નહીં. જોઈ દર્પણમાં ડોલે સહેવાય નહીં, સહેવાય નહીં. હે તો ઘડી ઘડી પાઉડર લગાવે છે, ઘડી ઘડી પાઉડર લગાવે છે. આવે છે આવે છે આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે હા, આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે. રાજકુમારી સાચા સૌ જાણે છે, સૌ જાણે છે. હા પણ અમે નથી કે કાચા, સૌ માને છે, સૌ માને છે. ઓ સ્ટોપ ઇટ. હે કોઈ અમને શું સમજાવે છે, અમને શું સમજાવે છે. આવે છે આવે છે આવે છે રે ભાઈ, આવે છે રાજકુમારી, આવે છે હા, આવે છે રે ભાઈ, આવે છે રાજ.
રાજકુમારી આવે છે અરે રાજકુમારી હજી ગાડીમાં બેસે એ પહેલા તો એને ફટાકડા ફોડીને પરેશાન કરી મૂક્યા ઉપરથી કે છે સ્વાગત કરો આવ્યો છું અરે કાન ફોડ્યું રિસ્પેક્ટેશન નહીં નહીં કાન ફોડ્યું સ્વાગત સ્વાગત ચાલો મારા બદલે મારો દોસ્ત તમારું સ્વાગત કરવા સરસ સુધી આવ્યો ને રાજકુમારીજી રાજ મારા જીગરનો ટુકડો છે ટુકડો છી એવા જંગલી લોકો સાથે સંબંધ હોતા હશે ક્યાં આપણે અને ક્યાં એ તેને કોઈ વાતની તમીઝ પણ નથી હું પણ આ વાત બધાને સમજાવી સમજાવીને થાકી ગઈ છું પણ કોઈ સમજતું જ નથી ફઈબા રાજ વિશે એક પણ આડો અડો શબ્દ હું સાંભળવા માંગતો નથી તો ન સાંભળ ભાઈ સમય આવે બધું જ ખબર પડશે કે દૂધ પાઈને સાપને ઉછેર્યો છે ઠીક છે બેટા તું થાકી ગઈ હોઈશ જઈને આરામ કર સુમતી સિજલીનો ઓરડો બતાવ જો બેટા અરે મિસ્ટર ડોન યસ મેડમ મેડમ નહીં મિસ્ટર મારું નામ ડોન નહીં પણ મિસ્ટર ડોન એડીસીડી નહીં એટલે કે એડીસી હા હા એડીસી 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 સાહેબ કે તમે આવા ધૂમ ધકતા તડકામાં માથે ગરમ ટોપી પહેરી છે ગરમ કોટ પહેર્યો છે ગરમ મફલર પહેર્યું છે હાથમાં ગરમ મોજા પગમાં બૂટ મોજા ઓહો તો તમને ગરમી નથી થતી ગરમી ઇન્ડિયામાં છે અત્યારે રિલાયન્સમાં કોલ્ડ ડ્રિંક છે એટલે કે શિયાળો છે સારું છે તમે વિલાયત થી આવો છો હાજી ગરમ રેતી ના રણ માંથી આવ્યો તો શું થાત તો ખાલી બૂટ મોજા જ પહેરત બાકી બર્થ રહે પગ ન બળે ને એટલા માટે દિવાળી સાહેબ નો રૂમ બતાવો દિવાળી આવો જોવી પડશે શું કમાલ છે નહીં નહીં આ શું મહેલ છે ચાલો તમને તમારો ઓરડો બતાવી દઉં હા બતાવો આ બાજુ નહીં આ બાજુ આ બાજુ નહીં ના આ બાજુ હા તો પેલા ઉપાડો ટેક ધીસ વાહ 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 ચાલો ગોરી ગોઈંગ ટુ પંગત અહીંયા તમારે રહેવાનું છે ઉતારો હા ઉતારીએ બ્યુટીફુલ ઉતારો બ્યુટીફુલ ઉતારો શું કરો છો ઉતારો બહુ સરસ છે બ્યુટીફુલ વાહ વાહ અરે આ તો જુઓ આ તો જુઓ આ તો જુઓ ચાઇનીઝ પીસ ચાઇનીઝ પીસ સાંભળો તમારે કઈ જોઈતું કરાવતું હોય ને તો મને કહેવાનું કારણ કે મને અહીંયા સેવામાં મૂકવામાં આવી છે વોટ સેવા બસ આ કન્ટ્રીમાં આ જ ગરબડ ગોટાળો છે અરે તારા જેવી બ્યુટીફુલ ગર્લ ઓ તારા જેવી બ્યુટીફુલ ગર્લ અરે ક્યાં ગઈ ક્યાં ગઈ અરે તારા જેવી બ્યુટીફુલ ગર્લે તો મારા જેવા એબીસીડી ની નહીં નહીં એડીસી ની પીએ થવું નહીં પીએ હા અરે પીએ એટલે પીએ નહીં પીએ યુ ડોન્ટ નો ઇંગ્લિશ શું કીધું અરે એટલે કે તારું ગુડ નામ શું છે દિવાળી ડેમ દિવાળી ડેમ દિવાળી હું તને ડોલી કહીશ ડોલી ડોલી ના બાબા ના આવું અંગ્રેજી નામ સાંભળીને મને તો શરમ નો શેરડા ફૂટે છે હું તારે બાજુમાં છીટકું જો હું તને કહી દઉં છું જરા પણ છીટકવા બેટકવાની વાત નહીં કરવાની નહીં તો હું રાણી મને વાત કરીને તારા હાડકા ભંગાવી નાખીશ હાડકા ભાંગીને એવું કરતી નહીં હું તો તને મારી બાજુમાં સિમ્પલ ચીટવાનું કહું છું આઈ મીન એમ કે બેસવાનું કહું છું ડોલી ડોલી યુ આર સો ભોલી ડોલી આ તું બોલી એ નથી બોલી એનો બાપ ભોળો બોલે છે આ તે ભોલો છે કે લાલ લાલ તોપનો ગોલો મારી ભોળી મારી છોકરીને ભરવા માંગે છે
दिवाली आजा। सरदार तमारी चौपाटनी सोखती आवी रही। अरे वाह मारी चाकम जोल जमकू। कहता हो तो हमना जाल में जकड़ी नहीं है। नहीं एने जाल में नहीं मरी पास में जकड़ी अने आजे बाजी नो फैसलो करी लिए। अरे जेठपुर री जलेबी आम जंगल में एकली जाइस तो आवाज ने दीपड़ा फाड़ी खाशे। ए पहला न जड़बा फाड़ी नाखवानी ताकत जंकू में छे खुटल। अरे तारे जोर करवो पड़े ई करता मारे हारे हथेवाड़ो करवानी आग कही दे दे एटले पत्यो। हाथ पकड़ता पहला विचार कर बांधा तारू मोड़ू कोई दिवस जोर छे तारा मो। अरे आज तने मारा प्रेम में न नवराव तो मारू नाम खुटल। તમે ના આવ્યા હોત તો મારે માથે કલંક નો કાળો ડાગ લાગી જાત। તમે તો કેડમાં કટાર લઈને ફરનારા છો પછી એને તમારા પર વાર કરવાની હિંમત કેવી રીતે કરી। તમે તેમ તો સ્ત્રી પુરુષ વગર અધૂરી જ કહેવાય ને। તો પૂરી ક્યારે કહેવાય? પુરુષ થઈને આટલું નથી જાણતા એ હું તમારે મોડે સાંભળવા માંગુ છું। અને હું જવાબ ના આપું તો? તો ત્યાં સુધી રોજ આ તળાવને કાંઠે આવીને તમારી વાટ જોઈશ। एक ना एक दिवस तो जवाब मैसे ने के नहीं। सरदार पूछी जुआने तमारी दिक्री राज मेलना कोई मानस हरे प्रेम ना भाग खेली रही थी हूं इन्हें रोकवा गयो अने मारी आदत साथ में जो चमको ये बात जानती नथी कि राज महल हारे मारे जूनू वेर छे। चमको मैं जे सांभळी छे ए जे साचू होय तो याद राखजे हूं तने जीवती जमीन में दाटी दईश। पण बापू કુટલે મારા પર જોર જુલમ કર્યો બધું જ જાણું છું। ખબરદાર જો આજથી કબીરા બાર પગ મૂક્યો છે તો મારાથી મૂંડું કોઈ નથી ચા ને રાજમહેલનો કોઈ પણ માણસ અહીં આવે એને ખતમ કરી નાખો જેવો હુકમ। અરે બાપ રે એ મરી ગયા પાછા પગલા છીત ભરો છો કુંવર તમારા કાજાનો કટકો છે તો અમે તમારા ચરણોની ધૂળ તો ખરા કે નહીં? પછી જા બાપુ તો ચાલશે। अरे राज ए राज क्या जाय छे? अरे अरे क्या गुम થઈ ગયો તાટા દિવસ કઈ ગરબડ સરબડ તો નથી ને કે પછી કોઈ કામણગારી કામિનીના પ્રેમનો ચક્કર વગર તો નથી ને? સાચું કહું રાજ હા કઈ કેવું છે એ બેટી રાજકુમારી પધારી છે એ તો નથી ને? નહીં યાર છે તો એ પણ રાજકુમારી પણ રાજમહેલની નહીં જંગલ। હું તને જલ્દી મળવીશ પછી જોજે જગતનું તમામ સૌંદર્ય એની આગળ ઝાંખું પડી જાય છે। ડોન્ટ વરી પ્રિન્સેસ ગાડી પાછી આઉટલાઈન ની થઈ ગઈ એટલે કે સાઈડ માં ઉતરી ગઈ ઈ તો હું હમણાં રિવર્સ માં લઈશ ને એટલે પાછી રોડ ઉપર જુઓ। ડુંગરસી ડુંગરસી નહીં ડોન ડોન પ્રિન્સેસ તમારે જરા નીચે ઉતરવું પડશે આ તમારે ગાડીને ધક્કો મારવો પડશે। નહીં નહીં મારે ગાડીને ધક્કો મારવો પડશે। ઓ ગોડ
હવે શું થશે? જે મારું થશે એ જ લગભગ તમારું થશે. થેન્ક યુ. ધક્કો મારો. જંગલમાં લાકડી સાથે જોઈએ. તમને કહેવાય એવું નથી, ધીસ અંગ્રેજી પેન્ટે રાઈટ ટાઈમે દગો દીધો. એટલે એટલે હવે વેઇટ ફોર હેલ્પ, એટલે કે ગેબી મદદની રાહ જુઓ. આઈ એમ મદદ લે, એની મદદ લે. કોઈ ગેબી મદદગાર આવી રહ્યો છે. પ્રણામ રાજકુમારીજી. ઓ જવાન જેન્ટલમેન, જરા હોર્સ પરથી હેઠો ઉતરી અમને હેલ્પ કરીશ, આઈ મીન મદદ કરીશ. જરૂર, પણ તમારી આ રાજકુમારી કે તો અમને તમારી મદદની કોઈ જરૂર નથી. તો પડ્યા રહો જંગલમાં. ચાલ ભાઈ. નહીં નહીં, પ્રિન્સેસ પ્લીઝ તમે બોલો. અરે એનામાં શું તાકાત છે કે ગાડી કાઢવાનો હતો? તાકાત નો પરચો જોવો હોય તો બતાવું. પેલા બતાવ, પછી વાત કરજે. તમે કેમ ઉભા છો? આવો ને ધક્કો મારવા. માય પાટલોન ઇઝ ચારારર. યુ ટ્રાય ઓન, ભગવાન વિલ હેલ્પ યુ. ચાલી રાખજો. થેન્ક યુ. અમે કોઈનું એહસાન રાખતા નથી. આ લે તારી મજૂરી. સોનાના સિક્કાના જોરે ઘમંડમાં ફરતા રાજકુમારીજી, મારું નામ રાજ છે. લ્યો આ મારા તરફથી યાદગાર ભેટ, આંગળીમાં અંગૂઠી કરીને પહેરજો. સેક્રેટરી, ગાડી ચલાવ. રાજકુમારી, એક દિવસ તારો ઘમંડ અને અભિમાન ચૂર ચૂર ના કરી દઉં તો હું એ રાજ નહીં. હું તમને હાથ જોડીને કહું છું કે તમે અહીં આવશો નહીં, નહીં તો તમારો જીવ જોખમમાં છે. મારા જીવ સાથે તારે શું લેવા દેવા છે? એનો જવાબ મારી પાસે નથી, પણ તમે અહીંથી ચાલ્યા જાઓ. આ તું દિલથી કહી રહી છે? તો ખા મારા સોગંદ. ખરેખર તું મને મળવા નથી માંગતી? ઘણી વાતોનો જવાબ સ્ત્રી જીભથી નથી આપી શકતી, કારણ કે એને હોટે મર્યાદાનું તાળું હોય છે. પરંતુ હૈયામાં પ્રગટતા પ્રેમની વાતો વગર બોલે આંખોથી થઈ જાય છે. ચમકુ, હું તને પ્રેમ કરું. અટિસિંહ, તમે તો જાણો છો કે રાજ્યની અને કબીલાની જૂની દુશ્મનાવટ છે, તેમ છતાંય કુંવર પાગલ પ્રેમીની જેમ જમકુની પાછળ આંટા મારે છે. તો આપણી બાજી પાકી ગઈ ખુટ્ટલ. કુંવર જો કબીલાની છોકરીને પ્રેમ કરતો હોય તો કબીલાની દુશ્મનીનો આપણે બંને ફાયદો ઉઠાવવો જોઈએ. તો પછી તમે કુંવરનો રસ્તો કાઢો, તમે રાજા અને મારા જમકુ સાથે લગ્ન. Thank you.
રાજ રાજકુમારી મહેરબાની કરીને તમારો હાથ મને ના લગાડશો નહીં તો મારા સ્પર્શ માત્રથી તમારું શરીર અભળી જશે નહીં રાજ તમે તો મને મારવા જ માંગતા હતા ને ચાલો ભગવાને તમારી મદદ કરીને તમને ગુનામાંથી ઉગારી લીધા મેં મારું મોત મારા હાથે જ વળી લીધું હવે તો તમે ખુશ છો ને નહીં રાજને રાજકુમારી મહેરબાની કરીને તમે ચાલા જાઓ સાપના ઝેર કરતા તમારા હૃદયમાં રહેલું નફરતનું ઝેર હું જીરવી નહીં શકું તમે અહીંથી ચાલ્યા જાઓ નહીં તો કોક જોઈ જશે અને જગતમાં વાતો થશે કે એક રાજમહેલમાં રહેનારી રાજકુમારી એક જંગલી બદતમીજની બાજુમાં ઉભી હતી અને હું તમારી બદનામી નથી ઈચ્છતો તમે ચાલ્યા જાઓ તારે ઝેર ચૂસવાની શી જરૂર હતી જરૂર તો નહોતી પણ જીવનમાં અમુક ક્ષણો એવે આવે છે જે ઘડીએ માણસ વિચાર કરવાનું ભૂલી જાય છે પણ આમ કરવા જતા ક્યાંક રાજકુંવરની જોડી તૂટી જાત તો નહીં દોસ્ત નહીં આ તો ઘમંડનું ઝેર ચૂસ્યું છે સિજલના દિલમાં મારા તરફની રહેલી નફરત હું પ્રેમમાં બદલવા માંગુ છું એ ક્યાંક તું સિજલના પ્રેમમાં તો નથી ને દોસ્ત તારાથી શું છુપાવું હું સમજી ગયો પણ રાજ તને લાગે છે કે સિજલના દિલમાં તારા માટે પ્રેમ જાગે અરે દોસ્ત પ્રેમ એક એવી વસ્તુ છે જે પથ્થરને પણ પીગળાવી દે છે એ કુમાર જો આવી જો જો આવી રાજ એ રાજ સારું થયું તમે આવી ગયા મારો દોસ્ત રાજસિંહ એની કોઈ પ્રેમિકા માટે સાપનું ઝેર ચૂસી ગયું તમે મંદિર પાસે જઈ એનું ધ્યાન રાખજો હું હમણાં જઈને વૈદને બોલાવી લાવું છું હા કેટલી નફરત કરી કેટલા અપમાન કર્યા અને તે જ મને જીવનદાન આપ્યું મહારાજ ના હું તને મરવા નહીં દઉં હું તને મરવા નહીં દઉં મોત મોત કોઈ નથી રોકી શકતું રાજકુમારી રાજની તને મારા પ્રેમના સોગન છે પ્રેમ તમે મને પ્રેમ કરો છો હા રાજા હું તને પ્રેમ કરું છું તો આવો આવો મને હેતથી ગળે લગાડો ગળે લગાડો હું મરવાનું માંડી વાગીશ એટલે તું મારી સાથે બનાવ કરતો હતો હવે હું એક ઘડી આવીને રોકાઉં હું જાઉં છું અરે સજન જાતે હો તો જા જાતે હો તો જાને દોર નેરો કો જા જા જાતે હો તો જાને દોર નેરો કો રે નેરો કો આજ તને ભેટો કુરે જાતે હો તો જાને હા જાતે હો તો જાને દોર નેરો કો આહા જાતે હો તો જાને દોર નેરો કો એમ કે જો મને રોકવી નહોતી તો પછી ખોટું બાનું કાઢીને બોલાવી શા માટે લુચ્છા હે તું તો મહેલો ની રાણી હે તારું હૈયું ગુમાની હે બોલે ઓલી રે વાણી હે તુને મેં આજ પીછાણી હે તું તો મહેલો ની રાણી હે તારું હૈયું
तो जाते हो तो जाने धोर मेरो तू जा जा जाते हो तो जाने धोर मेरो तू मन में तो गलगलिया थाय छे अने के छे नहीं रोकू दगाबाज खोरे चनु है तो ये दिल दीवानु है खोले चे एक बहानु है कोई ना चे जवानु है लकड़ा खोरे चनु है तो ये दिल दीवानु है खोले चे एक बहानु है कोई ना चे जवानु है तोरवा मन ना कशे मुझ तीनों खुरे जाते हो तो जा 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 जाते हो तो जाहे गरे नहीं रोको आहा जाते हो तो जाहे गरे नहीं रोको है नहीं रोको आज तने नहीं तो तूने जाते हो तो जाहे गरे नहीं रोको जा जा जाते हो तो जाहे गरे नहीं रोको नहीं रोको नहीं रोको नहीं रोको तू मने नहीं रोके ने ना नहीं रोके ने ना 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 तो पजी हूँ जो हूँ जो नहीं जाम हाँ तो पची आ भी जाओ देवाली 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 आज तो तू हेल्ली अप्सरा जेवी वंडरफुल लगे छे नहीं समझाणो अरे तू नर्क नी अप्सरा जेवी नहीं नहीं स्वर्ग नी अप्सरा जेवी सुंदर लगे छे अप्सरा हां पण मारा रोया आज सुधी मने जितला जोवावे ने बद्दाय मने जाडी की दी के आया छे ए હું ખરેખર રૂપાળી લાગું છું અરે તું એટલી રૂપાળી લાગે છે આઈ હેવ નો શબ્દ આ કેમ કરીને તારા વખાણ કરું તમે આર યુ એટલે કે તું એટલે કે કુમારી છો હા વન્ડરફુલ ઓ ગોડ આશી સાહેબ આશી સાહેબ કુમારી છો ને टेक दिस नहीं नहीं टेक दिस कुमारी छोने कुमारी जे ओ काटा लगा काटा कुमारी माँ काटा घना हो अम तमे वांडा के विदुर नोट वांडा नोट विदुर बट वचला वांगा ना वचला वांगा इतने शो इतने एम के मागा बाउ नहीं क्या पर अजी सफल नहीं था પણ હવે તને જોયા પછી એમ લાગે છે કે મારું મેરેજ નું ડ્રીમ આઈ મીન લગ્ન નું સ્વપ્ન સફળ થશે હે એટલે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો ઓ યસ જરૂર જરૂર પણ તમારું વારું નહીં જામે બટ વાય વાય નહીં જામે આ તારું વાય વાય ને હાય હાય છે ને એટલે જ નહીં જામે અરે ઓ પણ એ તો લગન પછી તને સમજાવવા માંડશે અને જામવા માંડશે એટલે તારું નામ છે આ તો બેટી બોલે પણ મને ડુંગરસિંહ ના કે ડુંગરસિંહ આ તો ડોન મટીને ડુંગરસિંહ થા તો લગ્ન કરું આ પણ એના કરતા તું આ દેવાળી આઈ મીન દિવાળી માંથી ડોલી થઈ જાને તું ડુંગરસિંહ થાને એના કરતા તું ડોલી થાને तू तू डोंगर सी था अरे तू डोली था ना डोंगर सी डोली डोंगर डोली डोंगर डोली डोंगर तमे हां આટલા દિવસ તો તળાવના કાંઠે ન દેખાણી એટલે હું અહીં આવી ગયો પણ મારા બાપુએ મારા પર ખાસ ચોકી પેરો મૂક્યો છે તમે જલ્દી અહીંથી જાઓ નકર તમારો જીવ જોખમમાં છે અરે પ્રેમ કરનારાનો જીવ તો સદા જોખમમાં જ હોય છે જમકુ પણ ખોટી રીતે ખતરો હું કામ બોરી લો છો ખતરાઓથી ખેલવાનો તો મને શોખ છે પણ અટાણે તમે જાઓ હું હાથ જોડું છું તો વચન દે આવતી પૂનમની રાતે તું મને તળાવ કાંઠે મળીશ હું વચન આપું છું બસ જોઈ લો સરદાર તમે જમકુનો હાથ મારા હાથમાં દેવાનું વચન દીધું અને તમારી દીકરી ખાનગીમાં દુશ્મનને મળવાનું વચન દઈ રહી છે પકડી લેવા કુંવરને ન
ને બાંધી દેવ કબીલાની વચ્ચે, આજે એનો પણ ફેસલો થઈ જશે. કબીલાની છોકરીને પ્રેમ કરવાનું પરિણામ. આ શું થયું? અરે રાજસિંહ કુંવરને છોડી ગયો અને મને બાંધતો ગયો. આરામ ખોરો જાવે નો પીછો કરો. અરે સાંભળો, અરે મને તો છોડતા જાવ. રાજ, સારું થયું તું આવી ગયો. કુંવર, તું તો જાણે છે કે કબીલા વાળાઓ સાથે રાજમહેલને દુશ્મની છે, પછી તું ત્યાં શા માટે ગયો હતો? પ્રેમ આંધળો છે રાજ, જમકુ ઘણા દિવસથી ન મળી એટલે હું ત્યાં પહોંચી ગયો. કહણ, જંગલની રાજકુમારી એ જમકુ? હા, પણ તું ઓચિંતો ત્યાં ક્યાંથી આવી ગયો? મારા બાપુની તબિયત ઠીક નહોતી એટલે એમના બદલે હું કબીલામાં હથિયાર આપવા ગયો હતો, અને એ જ હથિયાર તારા બચાવના કામમાં આવ્યા. એટલે તારા બાપુ રાજના દુશ્મનોને હથિયારો આપે છે? જાજી વાત તો હું જાણતો નથી કુંવર, પણ મારા બાપુને જઈને પૂછીશ કે કાતિલસિંહને હથિયાર આપવાનું કારણ શું. જોરાવર, જોરાવર. કોણ? કાતિલસિંહ? ક્યાં છે તારો દીકરો રાજ? અરે રાજ તો મેં તને હથિયાર દેવા મોકલ્યો છે. એ હથિયાર દેવાને બદલે અમારા હાથમાં આવેલ દુશ્મનને છોડાવીને નાસી ગયો. જોરાવર સિંહ, તું તો રાજમહેલના માણસો સાથે નફરત કરતો હતો, એના બદલે મદદ કરવા માંડ્યો. કાતિલ, જોરાવર આજ પણ રાજમહેલના માણસો સાથે નફરત બાંધીને જ બેઠો છે. પણ શું કરું, મારો દીકરો કુંવરનો દોસ્તાર છે. તો કહી દેજે તારા દીકરાને, નહીતર એક દિવસ એની લાશ તારા હાથમાં આવશે. કાતિલ, હથિયાર ઘડતા ઘડતા જોરાવરજી હથિયાર ચલાવવાનું ભૂલ્યો નથી? અરે મારા દીકરા પર કોઈ હાથ ઉઠાવીને તો જુએ હું એના ટુકડે ટુકડા કરી નાખીશ. જોરાવર, એક તરફ તારી નફરત છે અને બીજી બાજુ રાજમહેલ સાથે તારા પુત્રની દોસ્તી. જોજે, પરિવાર પસ્તાવાનો વારો ના આવે. હું એ જાણું છું કાતિલ, પણ રાજના દિલને ઠેસ પહોંચાડી શું કેમ નથી? મેં એને બાળપણથી આ સુધી પ્રેમ કર્યો છે, હું એને સમજાવીશ. બાપુ, કેમ અંધારામાં બેઠા છો? હવે તો મારે અંધારામાં જ અથડાવવાનું ને બેઠા. અરે એક તરફ તો રાજમહેલ વાળા જોડે સંબંધ બાંધી રહ્યો તો હું ચૂપ રહ્યો, અને બીજી તરફ આજ મેં તને હથિયાર દેવા મોકલ્યો તો તે કબીલા વાળા જોડે મારા જૂના સંબંધો બગાડ્યા. અરે કાતિલસિંહ મને ઠપકો આપી ગયો. એ કેવા આવ્યો હશે કે હું એના પંજામાંથી કુંવરને છોડાવી ગયો? શું જરૂર હતી તારે કુંવરને કારણે કબીલા વાળા જોડે દુશ્મની કરી લેવાની? બાપુ, કુંવર મારો દોસ્ત છે, અને મારી નજર સામે એનો વાળ પણ વાકો થાય તો મારી દોસ્તી લાજે. પણ કુંવર અને કબીલાને દુશ્મની છે એ તું જાણતો નથી? હું તો બધું જ જાણું છું, પણ તમે એ નથી જાણતા કે કુંવર કાતિલસિંહની દીકરી જમકુને અનહદ પ્રેમ કરે છે. પ્રેમ? અરે બેટા, રાજમહેલ વાળાને મન પ્રેમ એક નાટક છે, ખેલ છે, અને એ ખેલ એનો સ્વાર્થ પૂરો થતા એ લોકો ખતમ કરી નાખે છે. પણ બાપુ, કુંવર એવો નથી. ઉલટાનો આજે કુંવર આગળ મારે માથું ચુકાવવું પડ્યું, કારણ કે તમે હથિયારો બનાવીને રાજમહેલા દુશ્મન કબીલા વાળો ને આપો છો. તો તારે એને કહી દેવું હતું ને કે કબીલા વાળા હથિયારનો ઉપયોગ પોતાની જાનની રક્ષા માટે કરે છે, જ્યારે રાજમહેલ વાળા અને રાજમહેલ વાળા હથિયારનો ઉપયોગ બીજાના પર હુકમ ચલાવવા જોર હુકમી કરવા કરે છે, અને આ જ હથિયારથી રાજમહેલ વાળા બીજાનો સંવાર કરી નાખે છે. આ તમે નથી બોલતા બાપુ, પણ તમારી રાજમહેલ પ્રત્યેની નફરત બોલે છે. કાંઈ વાંધો નહીં બેટા, તું પણ રાજમહેલ જોડે સંબંધો બાંધીને બેઠો છે ને, પણ વખત આવે તને ખબર પડશે કે હું જે તને હંમેશા કહું છું ને એ સાચું છે, સાચું છે. ઘોટરસિંહ, આજ સુધી હું તારી બહાદુરીની બળાઈની વાતોમાં રાજતો રહ્યો, પણ આટલો સરસ મોકો હોવા છતાં તું એને ખતમ ન કરી શક્યો. પણ હઠીસિંહજી, રાજસિંહ અગર ના આવ્યો હોત તો? રાજ, રાજને તો હું ચપટીમાં મસળી નાખીશ. રાજકુંવરની જોડી જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી કોરનું મોત શક્ય નથી. જો તમારે કુંવરને મારીને રાજગાદીએ બેસવું હોય તો સૌથી પહેલા રાજકોટની જોડીમાં ફૂટ પાડી દો. એ મુનિયા તું
તો તારા છે રૂપનો ગેલો રે પાતળડી હું તો તારા છે રૂપનો ગેલો રે પાતળડી મનડું તારું તનડું તારું જીવન તારે કાચ મનડું તારું તનડું તારું જીવન તારે કાચ વચન દઉં છું કે આજથી સેજલ તમારી છે. મો મીઠું કરો. એક વાર તો મારી સામે આંખ ઉઠાવીને જો રાજ, મારા રૂપમાં શું કમી છે? રાત દિવસ આ હૈયું તારા નામના જાપ જપે છે. સુમતી, તું આ શું બોલી રહી છે? એનું તને ભાન છે? માં, કુંવર ક્યાં છે? હમણાં નીચે ઉતર્યો. તને સામો ન મળ્યો? ના. કઈ કોતાળમાં હશે. લે, મો મીઠું કર. શાની મીઠા છે માં? તારા ભાઈ કુંવર અને સેજલના સપણ પાકા થયા. નો 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 ડેડી, આવા શક્ય જ નથી. પણ બેટા, હું સામન સિંહને વચન આપી ચૂક્યો છું. ડેડી, આ જમીન બહુ આગળ વધી ગયો છે. તમારે મને પૂછવું તો જોઈએ. તને શા માટે પૂછવું જોઈએ દીકરી? અહીંયા રાજમહેલમાં તને શું ખોટ છે અને કુંવરમાં શું ખામી છે? હું કુંવરના મિત્ર રાજને પ્રેમ કરું છું અને એ વાત કુંવર પણ જાણે. કેજે કે સેજલે મોકલાવી છે. હા, અને લે આ તરવી નામ. ભલે. અને તે પણ હાઈડિંગ હાઈડિંગ એટલે કે લપાતા છુપાતા. મારે શું કામ લપાતા છુપાતા જવું જોઈએ? આ તો સુમતી બાના એક કામે જાઉં છું. હા, તે સુમતી બેન નું એવું તે કેવું કામ પડ્યું છે કે આ ધોમ બપોરે ચોર ને કાંધ કિલ કરે એ વખતે કરવું પડે છે. જો હું તને કહી દઉં છું, તું મારો રસ્તો છોડ, નહીં તો બાપુ આવી જશે. અરે, તારા બાપુ ને મનાવી લીધી અને એની સાથે લગ્ન ની તિથિ નક્કી કરી લીધી. સાચે? વાહ, મારા ડુંગરથી. વાહ, ડુંગરથી નહીં, ડુંગરથી નહીં, તે ડોન ડોન ડાર્લિંગ ડોન ડોન. અરે અરે, એમ વાહ વાહ કીધે, લાઈફ ની મજા નહીં આવે. માય ફર્ધર વાઈફ, નહીં નહીં, ફ્યુચર વાઈફ. અરે પકડ પકડ પકડ. તો કેવી રીતે મજા આવે? કેવી રીતે મજા આવે? એમાં તારે પહેલા તો આ દિવાળી માંથી ડોલી બનવું પડશે. એમ હું ડુંગરથી માંથી ડાર્લિંગ ડોન બની ગયો. કેવી રીતે બનાય? હા, કેવી રીતે? એમાં તારે
પહેલા આ પીકોકના પીછા જેવો ચોટલો કટિંગ કરવો પડશે. હા, અને પછી ચણિયોને થોડી ચેન્જ કરી અને મેક્સિકન બિકિની પહેરવી પડશે. મેક્સિકન બિકિની? એ કેવી હોય? એ બાવાની લંગોટી જેવી. બાવાની લંગોટી જેવી? હા. અને ઉપર? અને ઉપર હાડવૈદના પાટા જેવી. હાય હાય, મારે તારા કપડા નથી પહેરવા અને રેલી ફોલી પણ નથી બનવું. હું મારે દિવાળી સારી, સમજો? નહીં સુધરે, નહીં સુધરે. આ દિવાળી બાઈઓ અને મણી બાઈઓ નહીં સુધરે. દિવાળી તું અહીંયા? હા, આ સેજલભાઈ ચિઠ્ઠી મોકલી છે. હાલા રાજ, હું બહુ મુસીબતમાં આવી પડી છું. ગમે તેમ કરીને આવીને મને મળ. હું રાજમહેલની પાછલી બારીએ તારી રાહ જોઈશ. તું જરૂર આવજે, હું તને ઈશારો કરીશ. તારી સેજલ. સેજલ, સેજલ. સુમતી, તું? હા રાજ, આજ સુધી તને પામવા હું જંકતી રહી, પણ તારું પ્રત્યુત્તર ન મળતા મારે બાનું કાર્ય તને બોલાવવું પડ્યું. રાજ, મારા અંતરના ઓરડે તને દેવ માનીને મેં પૂજા કરી છે. સુમતી, શું બોલે છે? મેં તારા તરફ કોઈ દિવસ એ નજરથી જોયું નથી. તો આજ જોઈ લે. સુમતી, તું મારી બેન સમાન છે. બેન કઈ? મારા હૃદયમાં અંગારા ન ચાપ. રાજ, રાજ, મારા પ્રેમનો સ્વીકાર કરી લે. રાજ, બાંધમાં આવ. સુમતી, રાજ, એક સ્ત્રીના અરમાનને ઠેસ પહોંચાડવાનું પરિણામ તું જાણે છે? પરિણામ મોત હોય તો પણ અશક્ય નથી. હાજી એમ માની જા રાજ, નહીં તો આજ સુધી તે મારો પ્રેમ જ જોયો છે, નફરત નથી જોઈ. મને જવા દે સુમતી. તું તો એમ નહીં માને, તું પણ જોઈ લે. સુમતી, શું કરી છે? ગાડી થઈ ગઈ છે. જાદા, તારી આ હિંમત કે મારી બેન ની આપણું પર તું હાથ પાકે, આજ તને જીવતો નહીં છોડું. રાજ, તું આટલી હદે જશે ને મેં કલ્પના પણ નહોતી કરી. પણ બાપુ, મારી વાતો સાધાર મને બાપુ કયો છે? તો તારી જીભ પર આ શબ્દ કેટલો ગંદો લાગે છે. તારા આ કરતૂતની સજામાં તારા રાય રાય જેવા ટુકડા કરીને નાખી દે. પણ તું કુંવરનો મિત્ર છે એટલે સિપાહીઓ તને ધક્કો મારીને બહાર કાઢે પહેલા. ચાલો જા, ના લાયક, ચાલો જા. માં, આ બધા તો મને ગુનેગાર સમજે છે. તું પણ એવું જ સમજે છે? ના માં, ના, તે તો મને દીકરાનો પ્રેમ દીધો છે. મને કલ્પના પણ નહોતી કે મેં જેને દીકરો માન્યો હતો એ જ મારા હૈયા પર આવો કારમો ઘા કરશે. માં, હું નિર્દોષ છું. તારી નિર્દોષતા મેં નજરો નજર જોઈ લીધી. હવે તારું કાળું મો મને કદી ન બતાવીશ. જા, ચાલો જાયથી. કુંવર, તું તો મારો દોસ્ત છે ને, તારો વિશ્વાસ મારી પરથી ડગી ગયો? તું ચૂપ કેમ છે? કઈક તો બોલ મારા ભાઈ. ખબરદાર, જો મને ભાઈ કહ્યો તો દોસ્તીના નામ પર તું એક કલંક છે. રાજ, આખી દુનિયાએ મને તારી વિરુદ્ધ વાતો કરેલી, પણ તે દી મેં કોઈની પણ વાતો નહોતી માની. મેં તને સુમતી સાથે કેટલી વાર વાતો કરતા જોયો, પણ મને કલ્પના નહોતી કે તું આવું કાળું કામ કરીશ. રાજ, આજે મહારાજ મહેલમાં તારી બેન જેવી સુમતી પર કુદૃષ્ટિ કરીને તે મારા મોં પર થૂકી દીધું છે. જોઈ લીધું આવા નીચ માણસોને મને ચડાવવાનું પરિણામ? મને તો પહેલેથી જ ખાતરી હતી
કે આવા જંગલી લોકો અંતે જંગલી પણ જ કરે. હા 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 હું જંગલી છું, પણ આ ખોટું છે. શું મજે મારા પર ખોટું આ ચઢાવ્યું છે? તારી કોઈ સફાઈ હું સાંભળવા નથી માંગતો રાજ. મારો હાથ ઉપડ્યા પછી અટકતો નથી. મારો હાથ ઉપડે એ પેલા તો અહીંથી ચાલે જા. કુંવરસિંહ, આજ સુધી હું નતો માનતો જે મારા બાપુ હંમેશા કહે કરતા હતા, પણ આજ સમજી ગયો છું કે રાજમહેલમાં રહેનારાના દિલ સદા સ્વાર્થી અને કાળા હોય છે. રાજ! શું પાડવાનો હતો? અરે અરે અરે, વોટ યુ આર બકિંગ? હા, હું વિલાયત રિટર્ન છું, અને વિલાયતમાં માણસ એકવાર પરણવાનું કહે ને પછી પરણી જ બતાવે. આ પછી ભલે 100 વાર છૂટા છેડા લે. મારા બાપનો ભાલો જોયો છે? હવે ભોલાના ભાલાનો ભો આ ભાઈડાને ન બતાવ. ઈ ભોલો ભાલાવાળો છે ને, તો હું ડોન છું. ડોન 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 નહીં, ડુંગરસી. અરે ડુંગરથી ડેડ થઈ ગયો અને ડોન બંધ થયો. ડોન બંધ થઈ ગયો? અરે બંધ નહીં, એટલે કે ડુંગરથી મરી ગયો અને ડોન જન્મ્યો. જન્મ્યો? તો તો તું પાડવાને લાયક જ નથી. તને કેમ ખબર પડી? એટલા માટે કે જે જન્મે એને માનો ખોળો જોઈએ, બાળી નહીં, સમજો? અરે 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 દેવાલી, એ દેવાલી, વોટ યુ આર બકિંગ? તું શું બોલે છે? ના સમજો. ક્યાંથી સમજો? કેમ અંગળેથી ગોરો તું ગામડાની ગોરી? અરે હું અંગળેથી ગોરો તું ગામડાની ગોરી. તું શું બોલે? આઈ ડોન્ટ નો સોય સોય સોય. અરે હું અંગળેથી ગોરો તું ગામડાની ગોરી. હું અંગળેથી ગોરો તું ગામડાની ગોરી. તું શું બોલે? આઈ ડોન્ટ નો સોય સોય સોય. Hey!
મમ્મી ને રોમાન્સ કરી દો અરે હું અંગ્રેજી કરો તું ગામડાની કરી અરે હું અંગ્રેજી કરો તું ગામડાની કરી તું શું બોલે આઈ ડોન્ટ નો સોય 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 બેટા મને તો ખાતરી જ હતી કે રાજમહેલમાંથી એક દિવસને નફરત સિવાય બીજું કાંઈ નહીં મળે. હાલ હાલ બેટા ખાઈ લે ખાઈ લે, મારી તો ભૂખ જ મરી ગઈ છે. દીકરી હજી મારું મન કહે છે કે તું માની જા અને કુંવર સાથે લગ્ન કરીને. ના ડેડી, મેં રાજને પ્રેમ કર્યો છે, એને કેમ ભૂલી જાઉં? નજરો નજર એના કાળા કરતું તો જોયા છતાં હજી તું એને પ્રેમ કરે છે? અરે આ તો એક નાટક કર્યું હતું તારી સાથે. આવા હલકા માણસોને મન પ્રેમની કોઈ કિંમત નથી હોતી. તમે જે કહો તો ડેડી, પણ મારું મન નથી માનતું કે રાજ આવું કરે. ઓ લઈ લે કોલ મારો ને દઈ દે કોલ તારો કે સંગ વિતે જન મારો વિરા મારા જેવી સાચી આ પ્રીત નથી રે કાચી તું આંખોમાં લે વાંચી ભાઈ મારા ઓ જન્મ જન્મની બેટા. હું જાણું છું તારા મનનું દુઃખ, પણ જે થવાનું હતું એ થઈ ગયું. પણ માં, આ તો એવું થયું જે ધાર્યું નહોતું. ધાર્યું તો ધણીનું થાય દીકરા, હું તો કહું છું હજી એ માની જા ને સેજલને પરણી જા. સેજલ હારે મારા લગ્ન શક્ય નથી માં, એ તું જાણે છે. હું જાણું છું દીકરા, સેજલ રાજને પ્રેમ કરે છે. રાજની વાત નથી માં, એને તું કાયમને માટે ભૂલી ગયો છું. તો પછી કઈ એવી વાત છે? સેજલમાં કોઈ કમી છે? સેજલ તો રૂપ રૂપનો અંબાર છે, પણ માં હું ઝમકુને પ્રેમ કરું છું. ઝમકુ? પેલી કબીલાવાળી છોકરી? હા, પ્રેમને કોઈ ભેદ નથી હોતા માં. પણ બેટા, કબીલા હરે તો રાજમહેલની પુરાણી દુશ્મની છે. માની લે, હું માં છું, હું તારી વાત માનીશ, પણ તારા બાપુ નહીં માને. પણ માં, જો બેટા, આજ સુધી તારા બાપુએ તારા લાડકોડમાં કાંઈ કમી નથી રાખી. એ ઉપકારનો બદલો માનીને તારે તારા બાપુને આજ્ઞા માથે ચડાવવી પડશે. જો આવતીકાલે પૂનમ છે અને કાલે જ ભાનુસિંહને જવાબ દેવાનો તારા બાપુએ વાયદો કર્યો છે. પૂનમ, મેં પણ જમકુને મળવાનો વાયદો કર્યો છે. વાયદા પ્રમાણે તું આવી ગઈ? આવી તું છું, પણ માથે મોત લઈને કદાચ આજનો આ મિલન આપણું છેલ્લું બની જશે. નહીં જમકો, નહીં. એવું કેમ બોલે છે? હું લગ્નના માંડવે બેસતા પહેલા જ ભાગી છૂટી છું. કાળના ઓળા મારી પાછળ પડ્યા છે,
એ મને પકડીને પરાણે પરણાવી દે, પેલા મને લઈને ભાગી નીકળ. ચમકો, તારા સેતામાં બીજાનું સિંદૂર પુરાય, એ પેલા તને ભગવાનની સાક્ષીએ મારી બનાવીશ. હવે જગતની કોઈ પણ તાકાત તને મને છૂટા નહીં પાડી શકે. હવે ઘડીમાં મોત આવે તો એ મને મંજૂર છે. તો મોત માટે તૈયાર થઈ જા કુંવર. બાપુ, હવે તમે કુંવરને મારીને મારો ચૂડી ચાંદો ભૂસી નાખશો? કોની ચૂડી ને કોનો ચાંદલો? ચમકુ, તું તો મારું નાક કપાવવા બેઠી છે, પણ આજ હવે કુંવર જીવતો નહીં રહે. બાપુ, મેં ભગવાનની સાક્ષીએ કુંવર હારે લગ્ન કર્યા છે. કુંવર ને મેં મારા પતિ માન્યા. નહીં, શંકુનો પતિ હું છું. ખબરદાર, જો જમકુનો હાથ જાળવાની કોશિશ કરી છે તો તારા રાય રાય જેવડા ટુકડા કાઢી નાખીશ. સરદાર, જમકુ હવે મારી પરણેતર છે. આપ વડીલ બધા વેર ઝેર ભૂલી અમને આશીર્વાદ આપો. આશીર્વાદ? ઉટલ, પકડી લે આ કુંવરને. આજે દેવી માની સામેની પડી ચડશે, પછી જમકુનો હતેવાળો તારી સાથે થશે. બાપુ, આ શું કરી રહ્યા છો? આ અન્યાય દેવી માં પણ નહીં સાથે. દેવી માં તો સદા ન્યાય જ કરે છે. ઊંઘા જિંગારો, ઊંઘા જિંગારો, ઊંઘા જિંગારો, ઊંઘા જિંગારો. ઊંઘા જિંગારો, ઊંઘા જિંગારો, ઊંઘા જિંગારો, ઊંઘા જિંગારો. બેલા બેલા આકબ બોલા, દેવ દેવ બકંબુ, ધરુ ધરુ ચીપ, ધરુ ધરુ મીપ, આકુ બેલા બેલા. બેલા બેલા આકબ બોલા, દેવ દેવ બકંબુલા, ધરુ ધરુ ચીપ, ધરુ ધરુ મીપ, આકુ બેલા બેલા. ¡Gracias!
કારણ કે હું આ ધંધાનો સરદાર છું સરદાર નહીં જવા દઉં આજે તને કોણ બચાવે જોઉં છું આજે તને કોણ બચાવે કબીલાની વાતમાં દખલ કરવાનો તને શું હક છે અને કબડા પર જુલમ કરવાનો તને શું હક છે હવે હું આ દંગાનો સરદાર છું રાજ તું હટી જા મારા રસ્તામાંથી નકર તારું મોત છે મોત મોત તો આજે તારું છે ખોટલ રાજ મારી સાથેની દુશ્મનાવટ તને ભારે પડશે રાજ હું તને તારા જ કરી નાખીશ હું તને જોઈ લઈશ હું તને જોઈ લઈશ રાજભાઈ વાહ શું તમારી હિંમત છે રાજભાઈ હવેથી તમે અમારા સરદાર ના બેન ના બેન કહો છો ને બેન ની એક વાત માની લે ભાઈ હા હા આજથી હવે તમે જ અમારા સરદાર બોલો સરદાર રાજસિંહ વાલીનો લવ લેટર આ તો વાલા રાજ અરે વાલા રાજ લખનારું એવો એ જ તારી સેજલ 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 એટલે તો પ્રિન્સેસ 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 ઓહો ડોલી તો પ્રિન્સેસ ક્યાં છે પ્રિન્સેસ ક્યાં છે પ્રિન્સેસ પ્રિન્સેસ ક્યાં છે પ્રિન્સેસ 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 આખી પ્રિન્સેસ સ્ટ્રીટ જોઈ વળ્યો પણ ક્યાંય પ્રિન્સેસ નથી આ લંડન માં હોત તો ગોતવાની કેવી મજા આવત અહીં દેશ માં ગોતવી પડે છે પ્રિન્સેસ પ્રિન્સેસ શું છે ડુંગરસી અરે ડુંગરતી નહીં સેમી ડોન આઈ એમ ડોન આ ઇતરા લેટર ઓફ લાજ અને શરમ બંને મને તમારા સેક્રેટરી ડોન તરીકે ડાઉન જોવાનું મન થાય છે અશરફ શું વાત છે હવે ફટાફટ તું શું વાત છે શું આ તમારા લવ લેટર રસ્તે રજડતા મળે છે યસ યસ ટેક ઇટ એન્ડ રાઇડ ઇટ ઈ નહીં વાંચો પણ આ કાગળ તો મે રાજને કદી લખ્યો જ નથી તો પછી કોણ લખે એ ગોતી કાઢવાનું કામ તમારું છે મારું ઓહ વોટ અ ક્રાઇમ સિચ્યુએશન કેવી ગુનાહિત પરિસ્થિતિ પણ આમાં ચપરાસી કોણ નહીં નહીં અપરાધી કોણ ગોતી પાડવો પડશે મને એક વાત યાદ આવે છે દિવાળી આ બધી હાર્ટ હોળી આઈ મીન હૈયા હોળીનું કામ તું જાણતી હશે હું શું જાણું
તું શું જાણે દિવાળી નહીં નહીં ડોલી આજે તારા ને મારા લવ નો પ્રાઇમસ છે પ્રાઇમસ નહીં નહીં ક્લાઇમેક્સ છે સાચું બોલ તું તે દિવસે કોનો પ્રેમ સંદેશો લઈને જાતી હતી સાચું બોલ સાચું બોલ રાજનો 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 પ્રેમ સંદેશો હે અને એ પ્રેમ સંદેશો તારા હાથમાં પકડાવનાર કોણ હતો બોલ ઇમિડિયેટલી અર્જન્ટલી એક્સપ્રેસલી મને સુમતીએ આ ચિઠ્ઠી રાજને આપવાની કીધી હતી હા બધું સમજાઈ ગયું સુમતીએ રાજને અરે 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 આ પ્રિન્સેસ ક્યાં ભાગ્યા હું આ કાગળની બાબતમાં કંઈ જ નથી જાણતી પણ હું જાણું છું સુમતી સ્ત્રી સહેજ ઈર્ષા અને જુવાની ન્યાગમાં બહેકી ગયેલ તે આ કાગળ મારા નામે લખીને રાજ પર મોકલ્યો હતો નહીં હા રાજ મારા ખ્યાલથી તને મળવા આવ્યો તારી ઈચ્છા એને ન સ્વીકારી ને તે મંત્રા બુદ્ધિ પ્રમાણે લાજ શરમ શાન શોકત બધું છોડીને રાજને બદનામ કરી દીધો નહીં અસત્યને માટીના પગલા હોય છે સુમતી એ જાજુ ભાગી શકતું નથી પણ એટલું યાદ રાખજે પ્રેમ કદી પરાણે પ્રાપ્ત થતો નથી તે જે કર્યું છે તે સ્ત્રી જાતિ પર કલંક છે લાંછન લગાડ્યું છે ને આજે અબળાના નામ પર ધિક્કાર છે તને સુમતી કે વાસનાના આવેગમાં એક નિર્દોષ માનવી પર દાગ લગાડી દીધો રાજ સેજલ તું અહીંયા હા રાજ જગત આખા તને કલંકિત કીધો પણ મારું મન નહોતું માનતું આજે સુમતીએ સત્ય કબૂલ કરી લીધું છે હવે કબૂલાતથી શું વળવાનું સેજલ એના કારણે મારો મિત્ર છૂટવાયો રાજમહેલમાં પગ મૂકવા જેવું ના રહ્યું એટલે તો સદાને માટે રાજમહેલ છોડીને તારી સાથે રહેવા આવી ગઈ છું સેજલ નહીં સેજલ મને લાગે છે કે રાજમહેલમાં કોઈ ભેદી રમત રમાઈ રહી છે એટલે આવી પરિસ્થિતિમાં તું ત્યાં જ રહે અને છાની તપાસ કર કે આ બધું કરાવનાર છે કોણ આ બધું કરાવનાર રાજ રાજે મહેલની સામે બગાવત આદરી છે અને કબીલાના સરદાર કાતિલસિંહનું ખૂન કરીને આરોપ કુંવરને માથે મૂક્યો છે પણ રાજ કાતિલસિંહનું ખૂન કરે શા માટે કારણ કે રાજ અને એનો બાપ રાજમહેલની સામે બગાવત કરવા માંગતા હતા અને એટલા જ માટે હથિયાર બનાવીને કબીલામાં આપતા હતા રાજે બગાવતમાં કાતિલસિંહનો સાથ માંગ્યો કાતિલસિંહે ના પાડી અને એટલા જ માટે બિચારાને ખતમ કરી દેવામાં આવ્યો એટલે રાજ અને એનો બાપ હથિયાર પણ બનાવતા અને રાજ્યના દુશ્મનોને આપતા હા પિતાજી રાજે જ એકવાર મને કહ્યું હતું કે એનો બાપ જોરાવરસિંહ હથિયાર બનાવીને કબીલાને આપે છે હા મહારાજ અને જોરાવરસિંહ હથિયાર વાપરવામાં પણ બહુ પાવરફુલ છે રાજમહેલના જરૂખે સુખની મોજ માણનાર મહારાણીને આજ ફરી જોરાવરનું ઝૂંપડું ક્યાંથી યાદ આવ્યું તમે મને ખોટી સમજી રહ્યા છો હા સુધી હું તમારી યાદને ભૂલી નથી વાતોની ભૂલ ભૂલામણીમાં હવે હું નહીં ભરમાવું મહારાણી જીવન મરણના કોલ દઈને તમે તો સુખની દુનિયા વસાવી લીધી ને સુખની દુનિયા વસાવી લીધી કે સુખ હારે સંધિ કરી લીધી એ તો મારું મન જ જાણે છે મને તો એમ કે તમે પરિગ્રહ હોય છે સમજ ને પણ હું તો હજી જીવું છું તો પછી તમે મને પ્રેમ કર્યો હતો એક વાર તો મળવા આવું તો હોશમાં આવતા જ હું દોડતો તમારા રાજમહેલના દરવાજે આવ્યો પણ ત્યારે ત્યાં તમારા લગ્નની શરણાઈઓ વાગતી હતી હું સમજી ગયો કે રાજમહેલમાં વસારાના મનમાં પ્રેમ એક ખેલ હોય છે ખેલ
મારા મનની વસમી વેદના હું કેવી કરીને સમજાવું કે મેં જિંદગી હારે કેવી સમજૂતી કરી છે. પણ આ રાજ તમારો દીકરો છે? દીકરો તો નથી, પણ મારા એક દોસ્તની અમાનત છે. એને મેં દીકરાથી જાજુ એ દીધું છે. ખોટું બોલીને ક્યાંક મારાથી છુપાવતા તો નથી ને કે તમે સંસાર વસાવ્યો છે? સીતા તો યુગે યુગે જન્મી છે, પણ હું મારી જાતને રામ સાબિત કરવા નથી માંગતો. મેનાવતી, તમે તમે જી શકો છો, કારણ કે તમારું એનું આગમન હંમેશા ખતરાના ભણકારા સમૂહ જ રહ્યું છે. જાઓ જાઓ મેનાવતી. શંકુ, મારો રુદ્ર સાથ પૂર્યો છે કે કુંવર પોતાના મા બાપને હારો હાર લઈને તને લેવા અહીં જરૂર આવશે. હું એ મારા દલદાને વારે ઘડીએ બારું છું, પણ કોણ જાણે કેમ ઊંડે ઊંડે અણસાર અવળાશ મળે છે. સરદાર સરદાર, કુંવર આવી રહ્યા છે. મને તો ખાતરી નથી. જમકુ, હું તને લેવા આવ્યો છું, ચાલ મારી સાથે આપણા રાજમહેલમાં. પણ મારાથી એમ ના હોય કુંવર. પણ શું કામ નહીં? હું તમારી પરણેતર છું ને તમારા નામનું ઓઢનું ઓઢ્યું છે એ વાત સાચી છે, પણ મારા બાપુને આપેલ વચન પ્રમાણે ક્યાં છે તમારા બાપ બાપુ? ક્યાં છે સાજન માજન ને ક્યાં છે ઢોલ શરણાઈ ના મીઠા સુર? ભલે કઈ નથી, પણ હું તારો પતિ, તને લેવા આવ્યો છું. પણ હું એમને એમ તમારી હારે હાલી નીકળું તો તમે મારા બાપુને દીધેલો કોલ તૂટે. જમકુ, જે કબીલાનો સરદાર રાજ જેવા કાળા મનનો માનવી હોય ત્યાં હું તને એક પળ પણ નહીં રહેવા દઉં. કુંવર, આવા વેન કાળોમાં રાજ તમારો ભાઈ છે. ભાઈ? અરે આવા માણસના પડછાયથી ઝેરી બની ચૂકી લે અહીંની હવામાં હું તને મારી પરણેતરને નહીં નહીં રહેવા દઉં. હવે હસ્તે મોડે મારે સાથે આવું છે કે પછી બળજબરી કરીને લઈ જાઉં? કુંવર, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા કબીલાની કન્યાને એની ઈચ્છાની વિરુદ્ધ કોઈ નહીં લઈ જઈ શકે. તો પછી રાજ, તું પણ સાંભળીએ, મારા માર્ગમાં આળા આવનારને હું ચપટીમાં ચોઈ નાખીશ. મારા ક્રોધથી આવતા ભયંકર પરિણામને ભેટવા મોતનો માંડો સજાવી રાખશે, સમજો? ખબરદાર, જો એક ડગલું પણ આગળ વધે છે તો છઠ્ઠીનું દામણ યાદ કરાવી દઈશ. હજી આ બુઢ્ઢાના બાવળામાં એટલું જોર છે. અરે તમારા જવાન આજે જીવતો પકડાવા કરતા તો જોરાવર મોત ને વાલું કરી લેશે. સૈનિકો, જય કરી લો ને. જોરાવર, આ મહારાજા સામંતસિંહનો હુકમ છે. મહારાજાનો હુકમ છે ને, તો હું જાતે જ આવવા તૈયાર છું. એ જોરાવરસિંહ છે જે હથિયાર બનાવી બનાવીને કબીલા વાળાઓને આપતો હતો. મહારાજ, આ એ જોરાવરસિંહ છે જેણે રાજમહેલની સામે બગાવત કરી હતી. આ એ જોરાવરસિંહ છે જેનો બગાવતમાં કાતિલસિંહે સાથ ના આપતા એનું ખૂન કરાવ્યો હતો. હા જોરાવરસિંહ, તારી પૂરી કહાણી હું જાણું છું, પરંતુ તું નથી જાણતો કે રાજમહેલ વાળાના હાથ કેટલા લાંબા હોય છે, એની નજર કેટલી ચકોર હોય છે. રાજમહેલ સામે બગાવત કરવાની સજા તું જાણે છે? હા, હજી પણ જે આરોપ લગાવો તે લગાવી શકો છો મહારાજ. રાજમહેલના માણસો આરોપ લગાવવા સિવાય બીજું કરી પણ શું શકે? જોરાવરસિંહ, રાજમહેલની ગાદી પર બેસનાર હંમેશા ન્યાય જ કરે છે, અને એ ન્યાય તને મોતની સજા મળશે. મોતનો મને કોઈ ડર નથી મહારાજ. બાકી સત્તાની સુવાળી ગાદી પર બેસીને તમારી પાસે દયામાં દેવા ખાતર મોત સિવાય બીજું હોય પણ શું શકે? અને અને બાકી રહો ન્યાય. અગર જો ન્યાયની વાત કરતા હો તો સાંભળી લો મહારાજ, કે મેં જેટલા ગુનાઓ કર્યા છે દરેક ગુનાઓની અંદર મારો દીકરો પણ મારી જોડે સામેલ છે. અગર ન્યાયનું ત્રાજું તોડીને બેઠા છો તો જાઓ પકડી લાવો મારા દીકરાને. હું ઈચ્છું છું કે મારી જોડે એને પણ મૃત્યુદંડની સજા થાય. જરૂર જોરાવરસિંહ, હું તને અને તારા દીકરાને એક સાથે જ મોતના માછડ ચડાવીને જંપીશ.
જાઓ અને રાજને કેદ કરી લાવો. મહારાણી માં, મહારાજ, મહારાણી માં બેભાન થઈ ગયા. મહારાણી મહારાણીજી મજા થઈ ગયો. મહારાણીજી મહારાજ ઓચિંતા ક્યાં ગુમ થઈ ગયા છે? મને તો આમાં રાજનો હાથ લાગે છે. એના બાપ નો બદલો લેવા એને જ આ કામ કર્યું હશે. તો પછી આજ ફેસલો થઈ જશે રાજ અને કુવાનો. એને કુવાને દોસ્તી જોઈ છે, હવે દુશ્મની પણ જોઈ લેશે. કુંવર રાજને ખતમ કરવા ગયો છે. તું જલ્દીથી એનો પીછો કર. બંને માંથી એક ખતમ થશે અને અને બીજાનો ખાતમો હું કરીશ. સેજલ, સેજલ, કુંવર રાજને મારવા ગયો છે ને ખૂટલ એની પાછા પડ્યો છે. એટલે રાજ અને કુંવર માંથી લડતા જે બચશે એને ખૂટલ પીઠ પાછળ ઘા કરીને ખતમ કરશે. નહીં નહીં રાજકુમારી, આપણે એવું નહીં થવા દઈએ. ચાલો ચાલો, આજ હું તમારી પાસે મારા પતિની જિંદગીની ભીખ માંગવા આવી છું. તમારો દીકરો એમને ઉપાડી ગયો છે. બાપનો બદલો લેવો એ તો બેટાનો ધર્મ છે. એ ધર્મ બચાવવા જતા મારા સોહાગનું બલિદાન લેવાનો એને શો હક છે? હક? અરે હક તો મુજ ગરીબ સાથે પ્રેમનું નાટક કરવાનો તમને શું હતો? અડધી રાત્રે મારી ઝુંપડી આવીને તમારા શેથામાં સિંદૂર પુરાવવાનો તમને શું હક હતો? જીવનભર સાથે રહેવાનું વચન દઈ અને મને મોતના મોમાં ધકેલી દેવાનો તમને શું હક હતો? અરે હક, અરે હક તો તમને બીજે પરણવાનો શું હતો? મહારાણી મેનાવતી, મહારાણી કે મારા હૈયાને ડામ નતો. આજે હું મારે માટે કઈ માંગવા નથી આવી, પણ એક એવા માણસની જિંદગીની ભીખ માંગવા આવી છું કે જે જાણતો હતો કે હું બીજાને પ્રેમ કરું છું, તેમ છતાં એણે મારી સાથે લગ્ન કર્યા. જેણે આજ દિવસ સુધી મારા અંગને સ્પર્શ પણ નથી કર્યો. જેણે મારી કુખેથી જન્મેલા બે પુત્રોને પિતાનું નામ આપ્યું. એટલે કુંવર મારો દીકરો છે? હા, પણ દુઃખની વાત એ છે કે મારા બે દીકરામાંથી એકની ચોરી થઈ ગઈ. મેં જ મારા દીકરાની ચોરી કરી. રાજ તારું સંતાન છે. હું જોરાવર મા ભવાની આ સોગંધ ખાઈને કહું છું કે ભલે મારા શરીરના 100 ટુકડા થઈ જાય, આકાશ તૂટીને ધરાને ઢાંકી દે, તારા પતિ કે તારા સંતાન આંચ નહીં આવે. આંચ નહીં આવે મેનાવતી, આંચ નહીં આવે. જય ભવાની. રાજ, આજે તે મારા બાપુને કેદ કરીને સાવજની બોર્ડ માં હાથ નાખ્યો છે. ઓ, તો ઉલટો ચોર કોટવાલને દંડી રહ્યો છે. કુંવરસિંહ, તે મારા બાપુને કેદમાં નાખીને તારા મોતને નોતરું દીધું છે. મોતને તો મુઠ્ઠીમાં લઈને આવ્યો છું. રાજ, આ સુધી તે મારી ભેરુબંધી જોઈ છે, હવે મોત માટે તૈયાર થા. માં ભવાનીના સોગંદ છે કુંવર, એક ડગલું પાછું નહીં ભરવા દો. જેના માટે હું જીવની બાજી લગાડતો હતો, આજે હું એનો જીવ લઈને જંપીશ. આજે હવે મને ભગવાન પણ નહીં રોકી શકે કુંવર. Thank you.
ભાઈ ભાઈ થઈને એકબીજાનું લોહી રેડશો? બાપુ. હા બેટા, કુંવર તારો સગો ભાઈ છે. રાજ, હું તને બચપણમાં રાજમહેલમાંથી ઉઠાવી ગયો હતો. દીકરાની જિંદગી બચાવવાનો આ નાટક છે? નહીં કુંવર બેટા, નહીં. માં દુર્ગાના સોગંદ ખાઈને કહું છું કે રાજ, રાજ તારો સગો ભાઈ છે. તો આજ સુધી તમે મને કહ્યું કેમ નહીં? કારણ કે હું મારી બહેરની આંખમાં સળગતો હતો. પણ આજ માની મમતાના આંસુ જોઈ હું મારું વેર ભૂલી ગયો. રાજ, કુંવર, હું ગુનેગાર છું. અગર તમે તમારી તલવારોની તરસ બુજાવવા જ માંગતા હો તો તમે બેઉ પહેલા મારી છાતીમાં તલવાર ભોકી દો. મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. મારા ભાઈ પણ જલતા જલતા જીવો. હવે નહીં બોલો તો ગાલ ઉપર, પછી નહીં બોલો તો છાતી ઉપર, અને પછી નહીં બોલો તો પેટ ઉપર, અને પછી નહીં બોલો તો મહારાજ અને મહારાણીને અઠીસિંગે કેદ કર્યા છે, કારણ કે એને એના રાજા થવું છે. આવતીકાલે દરબારમાં એનો રાજ્યાભિષેક છે. પરમ પૂજ્ય મામાજી, હવે હાથ છોડીને રાજગાદીનો ભાર અને સગળો વહીવટ હસતા મોઢે મને સોંપી દો. તારી જીભ કાપી નાખીશ. મારી હેડ પર ઉછરેલા નમક હરામ કીડો. મામા, સીધી રીતે રાજગાદી મને સોંપી દો, નહીં તો મારા જ હાથે તમારું મૃત્યુ થશે અને તમારો શ્રાદ્ધ પણ મારે જ કરવું પડશે બાબા. મને માના બહેનું બલિદાન આપવું પડે, પણ તને તો સપનાબાએ રાજગાદીનો હક નહીં આપું. નાલાયક. એમ તો મહારાજ, જરા તરફ પણ જોઈ લો. જોઈ. મહારાણી, તમારી આ હાલત કરનાર હઠીસિંગ નું લોહી પી જઈશ. આ વાતની જે ઘડીએ કુંવરને જાણ થશે એ જ ઘડીએ તારું માથું ઉતારી લેશે નીચ. તમે બેવ જણા ક્યારના કુંવર કુંવર કરો છો, પણ તમારો કુંવર તો ક્યારનો એ રાજના હાથે હણાય. શું? ના, રાજે એવું કોઈ કાર્ય ન કરે. મારું હૈયો સાખ પૂરે છે. મહારાણીજી, હઠીસિંહજીની વાત તદ્દન સાચી છે. મેં મારી સગી આંખે જોયું છે. અને મહારાજ, હવે તો પ્રજાની પણ એ જ ઈચ્છા છે કે હઠીસિંહજી ગાદી સંભાળે. દગાબાજ, નીચ, ખોટું બોલતા તારી જીભ કપાઈ કેમ નથી જતી? પૂછશો નહીં મહારાણી, આ તો બધી હઠીસિંહની મેલી રમતું છે. હા મામા, અને આ મેલી રમત તો બીજું નામ છે રાજ રમત. હવે આડી અબડી વાતો મૂકીને સીધે સીધું કહો કે ભરી સભામાં સૌની સમક્ષ મને રાજગાદી સોંપી છે કે નહીં? અરે તારા જેવો હલકા હૈયાનો હેવાન જે દી આવા ભલા ભોળા મહારાજાની પ્રતાપી ગાદી પર બેસશે તે દિવસે સુરત પશ્ચિમ માંથી ઉગીને પૂર્વમાં તારકના પગલા ભરવા માંડશે. તે દી માતા ગંગાના નીર અવળા વહેતા હશે. તો તમે હાથ નહીં મૂકો એમ જ ને સિપાહીઓ. Ah!
મને તારી વાત મંજૂર છે. ના મહારાજ ના, મને મરવા દો. મહારાણી, હવે તમે કઈ વધુ બોલો તો તમારા સૌભાગ્યના સોગંદ છે. પ્રજાજનો અને દરબારી, મને જણાવતા બહુ દુઃખ થઈ રહ્યું છે કે આપણા મહારાજ સામંતસિંહજીના એક ના એક સુપુત્ર કુંવરસિંહજીનું મૃત્યુ થયું છે. હા, અને આ આઘાતથી આપણા મહારાણી પણ પથારી વશ થયા છે. મહારાજને પણ આ વાતથી ખૂબ દુઃખ પહોંચ્યું છે. અરે એટલે પ્રજાનું રક્ષણ કરવું અને રાજકારભારનું કામ તેઓ મારે શિરે મૂકી રહ્યા છે. હું માત્ર મહારાજના આશીર્વાદથી જ આ રાજગાદી સંભાળી રહ્યો છું. મહારાજ મને આશીષ આપે એવી મારી એમને નમ્ર વિનંતી છે. મહારાજ, ભૂલાય નહીં કે મહારાણી મારા કબજામાં છે. પ્રજાજનો, હઠીસિંગે જે કહ્યું એ સત્ય છે, અને હું રાજપુરોહિતને આજ્ઞા કરું છું કે તેઓ હઠીસિંગનો રાજ્યાભિષેક કરે. તમારા પુરોહિતજી, ક્યાં કેવું ન થાય કે તમારા જેવા પવિત્ર માણસના હાથે આ મેલી રાજમતમાં કોઈ અપવિત્ર કામ થઈ જાય. એટલે એ જ કે મારા સામંતસિંહના એક નહીં પણ બબ્બે દીકરા જીવતા હોવા છતાં હઠીસિંગને રાજગાદી કેમ મળે? કુંવર? હા મહારાજ, તમારો એક પુત્ર કુંવર અને બીજો રાજ છે. રાજ? હા, રાજ પણ મહારાજનો જ પુત્ર છે. પણ એ જ રાતે હું રાજને ઉપાડી ગયો. એની જે સજા થાય એ મને મંજૂર છે. પણ બરી સભામાં હું આજે એટલું જ કહીશ કે રાજ પણ મહારાજનો જ પુત્ર છે. મને તો આમાં રાજ રમતની ગંધ આવી રહી છે. કુંવર કઈ કાયરનું બચ્ચું નથી કે મોત એને ઝડપી જાય. હઠીસિંહ, તે તો માથાના વાળ જેટલા પૈતરામને મારવા માટે કર્યા, પણ કિસ્મતે બાજી પલટી દીધી. મહારાજની જિંદગી ચાહતા હો તો હથિયાર હેઠા મૂકી દો, નહીં તો ખેલ હંમેશને માટે ખતમ થઈ જશે. ચલો. હસીલે હસીલે હઠીસિંહ, પણ ખેલ તો મારા હાથે જ ખતમ થવાનો છે. જોઈ લે, તને જન્મ દેનારી આ તારી ડોકરી, એનો જીવ મારા હાથે જ જવાનો છે. કારણ કે હું જોશી પાસે જોશ જોવડાવીને જ આવ્યો છું. અરે તારી ડોકરીનો હું જમ છું, જમ. મને બચાવ, આણે મને ખૂબ મારી છે, મને બચાવ. આ ડુંગરથી મને બચાવ. Sorry.